આવા પગલી પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણની વાત વાલીઓ સાથે સયાદોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો કરજણ ભરત મુનિ હોલ ખાતે. પાપા પગલી પ્રોજેક્ટ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ જિલ્લા તેમજ તાલુકાના લોકો ઉપસ્થિત રહી પાપા પગલી પ્રોજેક્ટ કાર્યક્રમ સફળ બનાવ્યો, તેમજ કરજણ સિનોરપોરના લોકો લાડીલા ધારાસભ્ય શ્રી અક્ષરભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, તેમજ નાના નાના ભૂલકા જે આજનું ભવિષ્ય આગળવાદિત એટલે કે નંદગઢમાં અભ્યાસ કરતા ભૂલકાઓ વિવિધ નૃત્ય કરી સમજાવ્યા, તેમજ વડોદરા પીએસની ટીમ તેમજ અન્ય ટીમો દ્વારા આજનું જે લોકો સોશિયલ મીડિયામાં ધ્યાન આપી રહ્યા છે અને એને પોતાના બાળકોનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે તેને લઈ સાચી સમજ આપી અને બાળકોના માતા પિતાને એક નૃત્ય દ્વારા સાચી સમજ આપી હતી, તેમજ બેટી બચાવો બેટી પઢાઓના અલગ અલગ નૃત્ય તેમજ દેશમાં વધી રહેલી ગંદકી તેમજ સ્વચ્છતા કેવી રીતે રાખવી એ સમજાવ્યું અને અલગ અલગ રીતે નૃત્યના માધ્યમથી વૃક્ષ વધુ લગાવો જેથી કોરોના જેવા ભયંકર રોગ સામે ઓક્સિજનની કમી ના પડે તેવા નૃત્ય કરી વ્યસનમુક્ત થવા તેવા નૃત્ય પણ કાર્ય અને દરેક આંગણવાડીના ભૂલકાઓને સાચી દિશા બતાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. કરજણ તાલુકાની જનતાને તેમજ સમગ્ર દેશની જનતાને દેશની બેટી સાથે થઈ રહેલા અત્યાચાર જેવા કે બેટીને જન્મથી સાથે મારી નાખવામાં આવે છે તેમજ દીકરીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર દૂર કરવામાં આવે અને દીકરીઓને વધુ શિક્ષણ આપવામાં આવે તેમજ દીકરી આગળનું ભવિષ્ય બનાવે તેવા અલગ અલગ નૃત્ય દ્વારા માહિતી આપે તેમજ બેટી બચાવો બેટી પઢાઓ તેવા નૃત્ય કરી દેશમાં તેમજ કરજણ નગરની તેમજ ભરત મુનિ હોલમાં ઉપસ્થિત તમામ લોકોને બેટી બચાવો બેટી પઢાઓ તેમજ સ્વચ્છતા શિક્ષણની દિશા બતાવી તેમજ છોટાઉદેપુરના બહેનો દ્વારા આદિવાસી નૃત્ય કરી ભરત મુનિ હોલમાં ઉપસ્થિત તમામ લોકોને એક સંદેશ આપવામાં આવ્યો. જળ જમીન જંગલ આદિવાસી દ્વારા સાચવીને રાખેલ છે તેવા તેના દ્વારા આપણે સ્વચ્છ હવા લઈ તેમજ પાણી પી શકીએ છીએ તેવા વિચાર સાથે શિક્ષણની માહિતી આપી સમગ્ર દેશના માતા પિતાને પોતાના બાળકો માટે સાચો સંદેશ આપ્યો. વડોદરા વિડીયો રિપોર્ટ પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી. આજરોજ કરજણ ખાતે ભારત મુનિનગર ગૃહમાં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તમામ કરજણ શહેરના તથા આ વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી દ્વારા તથા જિલ્લા કક્ષા દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, જેથી તમામ 8 જિલ્લાના કાર્યક્રમો લઈ અને બહેનો આવેલા હતા. બાળકોએ વિવિધ કાર્યક્રમો કરી અને તેમની જે પણ પ્રતિકૃતિ છે અહીંયા બતાવેલી છે સ્ટેજ પર, તે સાથે સાથે દરેક જિલ્લામાંથી પીએસસી ઇન્સ્ટ્રક્ટરે પણ તેમની પ્રતિકૃતિ બતાવી છે અને વિવિધ સંદેશાઓ પાઠવ્યા છે. બાળકોને પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત 3-6 વર્ષના બાળકોને શાળા માટે સજ્જતા લાવવા માટે આ પ્રોગ્રામનો ઉદ્દેશ હતો અને બાળકોને ખૂબ સારું પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે અને બાળકો તેનાથી પરિચિત થાય. સારા શિક્ષણ સાથે પોષણ તો આંગણવાડી કેન્દ્ર પર મળે જ છે, પણ સાથે સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ મળી રહે તે આ કાર્યક્રમનો હેતુ હતો અને આ પ્રમાણે આખા ભૂલકા મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. હું ફાલ્ગુની જયેશ કુમાર પંડ્યા, સીડીપીઓ કરજણ, ડિસ્ટ્રિક્ટ વડોદરા.